साउंड पण कहीए छीए। अने आजे एनो बेटा खूब ज इम्पोर्टंट कॉन्सेप्ट भणवानो छे, तो खास ध्यान आपजो। अने एक कॉन्सेप्ट नु नाम छे बेटा ध्वनि ना गुणधर्मो। ओके, तो ध्वनि ना गुणधर्मो भणता पेला आपणे बेटा एक ग्राफ छे ए स्टडी करिए। तो एक ग्राफ तो मैं तुमने काले ज ते कराव्यो हतो, तो इते आपणे एक ग्राफ रिपीट करीने आगळ वधीए। तो धारो के भाई सपोज अहींयाथी लाउडस्पीकर छे तमारू, અને અહીંયાથી બેટા અવાજ આવી રહ્યો છે, ધ્વનિના તરંગો આવી રહ્યા છે, બરાબર? અહીંયા છે, ઓકે, તો થશે શું ભાઈ? તો ભાઈ આ જે ધ્વનિના તરંગો છે એને લીધે અહીંયા જે હવાના કણો હશે ત્યાં દબાણનું સર્જન થશે, એટલે કે કણો વચ્ચેનું દબાણ વધી જશે, બરાબર? જે નાની બાજુમાં એક એવું અવકાશ સર્જાશે કે જ્યાં દબાણ કેવું હશે, ઓછું હશે। પછી આ દબાણથી આગળ વધશે એટલે પાછું દબાણ સર્જાશે, બરાબર? પછી એની પછી કયો વિસ્તાર આવશે? તો કે ભાઈ ઓછા દબાણ વાળો વિસ્તાર આવશે। ઓછા દબાણ વાળો વિસ્તાર એટલે ને કણો છે એ થોડા દૂર દૂર હશે, તમે દબાણ ન હોય એટલે બેટા કણો દૂર દૂર હોય। પાછો કયો વિસ્તાર આવશે? તો કે ભાઈ વધારે દબાણ વાળો વિસ્તાર આવશે। બરાબર, તો આ રીતે ધ્વનિના તરંગોની ગતિ થતી હોય, બરાબર? આ જે કયો વિસ્તાર છે તમારો, તો કે વધારે દબાણ વાળો વિસ્તાર, અથવા તમે એમ પણ કહી શકો કે વધારે ઘનતા ધરાવતો વિસ્તાર, બરાબર ને? ઘનતા એટલે શું? તો કે જ્યાં કણો ગીચ ગીચ હોય ત્યાં ઘનતા વધારે હોય, જ્યાં કણો દૂર દૂર હોય ત્યાં ઘનતા ઓછી હોય, બરાબર? એટલે ડાયરેક્ટ તમે દબાણ અને ઘનતા ને તમે સમાન કહી શકો, આમ દબાણ વધારે તો ઘનતા વધારે, દબાણ ઓછી તો ઘનતા ઓછી। આ વિસ્તાર કયો છે ભાઈ? આ જે વિસ્તાર છે તે ઓછું ઓછા દબાણ વાળો વિસ્તાર કયો તોય ચાલે, ઓર ઓછી ઘનતા ધરાવતો વિસ્તાર કયો તોય ચાલે। તો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટડી કર્યું હતું બેટા કે આ જે વિસ્તાર કે જ્યાં દબાણ વધારે હોય અથવા ઘનતા વધારે હોય એ વિસ્તારને આપણે સંઘનન કહીએ છીએ, અને એવો વિસ્તાર કે જ્યાં દબાણ ઓછો હોય અથવા ઘનતા ઓછી હોય તે વિસ્તારને આપણે વિઘનન કહીએ છીએ, બરાબર? તો જે ધ્વનિના તરંગો છે બેટા એ સંઘનન વિઘનન, સંઘનન વિઘનન, સંઘનન વિઘનન એ સ્વરૂપે આગળ વધતા હોય, તેથી આપણે ધ્વનિના તરંગોને સંગત તરંગો કહેતા હતા, બરાબર? ઓકે, ચાલો આ વાત થઈ। તો હવે બેટા આને જો મારે ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરવો હોય, ગ્રાફ ડ્રો કરવો હોય, તો હું શું કરું છું? તો કે બેટા અહીંયા છે ને જો આપણે એક્સ એક્સિસ અને વાય એક્સિસ કહીએ, આ આપણે એક્સ એક્સિસ કહીએ, આ આપણે વાય એક્સિસ કહીએ, તો અહીંયા છે ને હું શું લઉં છું આ વાય એક્સિસ ઉપર દબાણ કયો તો દબાણ અથવા ઘનતા કયો તો ઘનતા, બરાબર? ઓકે, અને વાય એક્સિસ ઉપર આપણે એક્સ એક્સિસ ઉપર આપણે શું લઈએ? તો કે ભાઈ સમય લઈએ, ઓકે, અથવા તમે ડિસ્ટન્સ કહો તો ડિસ્ટન્સ, અંતર કહો તો અંતર। તો થશે શું ભાઈ? તો ધારો કે
અહીંયા દબાણનું અહીંયા મેક્સિમમ માપ છે દબાણનું, અને હું આ રીતે ડોટેડ લાઈન થી શો કરું છું. અહીંયા કઈક છે દબાણ મિનિમમ છે, અને હું આ રીતે શો કરું. બરાબર, તો થશે શું ભાઈ? તો કે સ્ટાર્ટિંગમાં બેટા મેક્સિમમ થી આપણે સ્ટાર્ટ કરીએ, કેમ કે જો અહીંયા આ વિસ્તાર કેવો હતો, આટલો વિસ્તાર, તો કે આટલો વિસ્તાર હતો, આટલો વિસ્તાર બરાબર છે, ત્યાં સંઘનન હતું. સંઘનન એટલે દબાણ વધારે હોય. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ ગ્રાફ, બરાબર, તો એ શું થશે? તો કે ભાઈ અહીંયાથી ગ્રાફ શરૂ થાય એટલે કે દબાણ વધે વધે વધે, એક સમય આવે તો, એક સમય આવે તો ઘટે, ઘટીને શું થાય? તો કે ઘટીને પાછો મિનિમમ થાય, પછી મિનિમમ થી પાછું ઝીરો થાય, અને ઝીરો થી પાછું વધે વધે અને મેક્સિમમ થાય પાછું. તો કે ઘટે ને ઝીરો થાય, પછી નેગેટિવમાં જાય એટલે મિનિમમ થાય, અને પછી પાછું આગળ વધીને મેક્સિમમ થાય દબાણ. બરાબર, આ રીતે મેં ગ્રાફ ડ્રો કર્યો છે. ઓકે, એટલે કે આ આ શું દર્શાવે છે આ લાઈન? તો કે અહીંયા છે એ દબાણ મેક્સિમમ છે, પછી દબાણ ઘટતો 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 શું થયો? તો કે ઝીરો થયો. બરાબર, ઝીરો થઈને શું થયું ભાઈ? તો કે મિનિમમ થયો, એટલે કે ઓછો થયો, અને પછી પાછો વધતો વધતો પાછો મેક્સિમમ થયો પાછું. તો કે ભાઈ દબાણ ઘટે ઘટે ઘટે, ઓછો થાય ઓછો થાય ઓછો થાય, પછી પાછું વધે. બરાબર, એ રીતે આપણે આને ગ્રાફને શો કરીએ. તો આ જે છે બેટા, કે જે એવો ભાગ, એવો ભાગ કે જ્યાં દબાણ છે એ મેક્સિમમ હોય. શું હોય બેટા? દબાણ છે એ મેક્સિમમ હોય, એટલે કે આ દરેક પોઈન્ટ. તો આ દરેક પોઈન્ટ ને શું કહેવાય ભાઈ? તો આ દરેક પોઈન્ટ ને શૃંગ કહેવાય. શું કહેવાય? શૃંગ કહેવાય. બરાબર, અને આ જે તમને ખાડા વાળો વિસ્તાર દેખાય છે, અથવા ખાડા વાળો વિસ્તાર કે જ્યાં દબાણ મિનિમમ છે, શું છે ભાઈ? મિનિમમ છે. તો આ વિસ્તાર ને શું કહેવાય? તો આ બિંદુ ને તમે ગર્ત કહી શકો. બરાબર છે, ખાડો, ખાડો છે ને, પ્યોર આમ ગુજરાતીમાં આપણે શું કહેવાય? તો કે ગર્ત માં ગયો, ગર્ત. બરાબર, તો આ જે ખાડા જેવો વિસ્તાર છે તેને શું કહેવાય? ગર્ત કહેવાય. અને આ સંઘનન જે બિંદુ એ દબાણ મેક્સિમમ હોય તે બિંદુ ને શું કહેવાય? શૃંગ કહેવાય. ઓકે, પછી બેટા આ બિંદુ થી લઈ અને આ બિંદુ સુધી, એટલે કે મેક્સિમમ દબાણ ત્યાંથી શરૂ થાય, ત્યારથી બેટા આગળ વધતા 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 દબાણ ઝીરો થયું, પછી ઘટીને મિનિમમ થયું, અને પછી વધીને પાછું મેક્સિમમ થાય. બરાબર, તો આ જે તમે કર્યું બેટા, આ આને શું કહેવાય? આ જે લંબાઈ છે એને આને કહેવાય તરંગ લંબાઈ કહેવાય. શું કહેવાય? તરંગ લંબાઈ. અને લેમડા વડે દર્શાવાય. આજે આ જે શબ્દ છે ને, શબ્દ એને વચાય કઈ રીતે? લેમડા. કેમ આપણે એબીસીડી છે બેટા, તો એબીસીડી તમે ઇંગ્લિશમાં એબીસીડી ભણો ને, તો એમ ગ્રીક એબીસીડી પણ આવે. એવી એબીસીડી, ગ્રીક એબીસીડી. તો જયારે તમે 11-12 સાયન્સમાં આવશો ને બેટા, તો ગ્રીક એબીસીડી ના વર્ડ બધા યુઝ કરવાના હોય. લેમડા છે, પછી મ્યુ છે, બરાબર, પછી એવા ઘણા બધા આલ્ફા છે, બીટા છે, ગામા છે, આ બધું આવશે, એ ગ્રીક એબીસીડી આવે. તો તરંગ લંબાઈ છે, તરંગ લંબાઈ એને સંકેતમાં લેમડા વડે દર્શાવે. તરંગ લંબાઈ ની વ્યાખ્યા શું હતી ભાઈ? તો તરંગ લંબાઈ ની વ્યાખ્યા હતી કે ભાઈ એક શૃંગ થી લઈ, એક શૃંગ થી લઈ બીજા શૃંગ સુધીના તરંગ ની લંબાઈ ને તરંગ લંબાઈ કહેવાય. બરાબર, તમે આને પણ તરંગ લંબાઈ કહી શકો. આ જે છે આ બિંદુ એટલે પેલું શૃંગ થયું, એની પછીનું શૃંગ કયું થયું? તો કે આ છે. બરાબર, એટલે આને શું કહેવાય? તો કે તરંગ લંબાઈ કહેવાય. તો તરંગ લંબાઈ ની વ્યાખ્યા શું થઈ? તો અહીંયા હું લખી નાખું છું તરંગ લંબાઈ ની વ્યાખ્યા, કે ભાઈ તરંગ લંબાઈ લેમડા ની વ્યાખ્યા છે, બે ક્રમિક શૃંગ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. તરંગ લંબાઈને
संकेत मां लेमडा वडे दर्शावाई छे। अने तरंग लंबाई छे बेटा ये एक प्रकार नु अंतर छे। शुं छे? एक प्रकार नु अंतर एटले एनो एकम शुं थाय? मीटर थाय। तो तमे एम कही शको अहींया के तरंग लंबाई नो एकम शुं छे भाई? तो के मीटर छे। ओके, तो आ थई गयुं तरंग लंबाई। हवे आपणे बेटा जोईए नेक्स्ट टॉपिक आवृत्ति। ओके, आवृत्ति एटले शुं? तो आवृत्ति एटले बेटा शुं? तो के आजे छे ने बेटा, आजे आने एक दोलन संपूर्ण कर्युं कहेवाय। एक दोलन एटले शुं? तो के भाई मेक्सिमम बिंदु एटले के शुरूंग थी लई अने ए मिनिमम थाय एटले के पहला जीरो थाय, जीरो थी मिनिमम थाय ने पाछुं वधीने मेक्सिमम थाय, बराबर। तो आ जे छे बेटा आने आने आपणे जेने एक तरंग लंबाई नुं अंतर कहेता था तो एने तमे एक दोलन कही शको। शुं कही शको बेटा? एक दोलन कही शको। तो एकम समय मां, एकम समय मां आ दोलन केटला थाय एनी संख्या ने शुं कहेवाय? आवृत्ति कहेवाय। तमने एक एक्जाम्पल आपो बेटा। तो घणा तमे आपणे लग्न प्रसंगे ढोल टीपवा वाला जोया हशे, जे ढोल वगाडता हो, बराबर। तो ए एक ढोल वगाडे, बराबर। एटले के एक आम जे दांडी होय एना हाथमां एने ढोल उपर पट। तो ई धारो के एक सेकंड मां, अथवा धारो के मीजो एक मिनिट मां, एक मिनिट मां ए 15 वखत ढोल ने टीपतो होय तो एने तमे एम कही शको के आनी आवृत्તિ છે ઈ 15 ની, બરાબર છે। એટલે કે ટૂંકમાં એકમ સમયમાં, એકમ સમય એટલે તમે એક સેકન્ડ લઈ લ્યો કે પછી એક મિનિટ લઈ લ્યો કે એક કલાક લઈ લ્યો, જે પણ લેવાનું હોય એક લેવાનું। તો એકમ સમયમાં દોલનોની સંખ્યાને શું કહેવાય ભાઈ? આવૃત્તિ કહેવાય। અને દોલન એટલે શું? તો કે દોલન એટલે કોઈ મેક્સિમમ વેલ્યુ એટલે કે મેક્સિમમ દબાણ વાળો વિસ્તાર છે, બરાબર, ત્યાંથી લઈ અને એ મિનિમમ થાય, અથવા પેલા ઝીરો થાય, ઝીરો થી મિનિમમ થાય અને મિનિમમ થી પાછો મેક્સિમમ થાય, બરાબર છે। તો આજે આખું જે આજે થયું આને એક દોલન કર્યું કહેવાય। આજે છે ને આજે હું દર્શાવું આને શું કહેવાય? એક દોલન કહેવાય। જો આ આજે છે ને, અથવા તમે એમ કહી શકો કે એક શૃંગ થી લઈને, એક શૃંગ થી લઈને એના ક્રમિક શૃંગ સુધી કોઈ તરંગ પહોંચે તો એને એક દોલન પૂરું કર્યું કહેવાય। તો એકમ સમયમાં, એકમ સમયમાં થતી દોલનોની કુલ સંખ્યાને આવૃત્તિ કહે છે, બરાબર। તો આવૃત્તિ શું થઈ ગઈ? તો કે આવૃત્તિની વ્યાખ્યા થઈ ગઈ એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે, બરાબર। આવૃત્તિનો સંકેત શું છે? કેમ એટલે તરંગ લંબાઈનો સંકેત લેમડા હતો, તેમ આવૃત્તિનો સંકેત છે, આવૃત્તિને સંકેતમાં મ્યુ, જો આ વી નથી, આ ઇંગ્લિશ નો વી નથી, અને ગ્રીક એબીસીડી માં શું કહેવાય? ન્યુ કહેવાય, ન્યુ। તો આવૃત્તિને સંકેતમાં ન્યુ વડે દર્શાવવામાં આવે છે, બરાબર। અને આ જે આવૃત્તિ છે એનો એકમ શું હોય? તો કે આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે। શું છે? હર્ટ્ઝ, જેને સંકેતમાં એક ઝેડ વડે દર્શાવાય કે સપોઝ બેટા કોઈ એક તરંગ છે તો એ તરંગ છે બેટા એ એક સેકન્ડમાં 20 વખત દોલન પૂરું કરતું હોય તેની આવૃત્તિ કેટલી થાય? 20 હર્ટ્ઝ થાય। આવૃત્તિનો એકમ શું છે ભાઈ? હર્ટ્ઝ છે। અને એક દોલન એટલે શું? તો કે કોઈ પણ તરંગ એક શૃંગથી શરૂ થઈ બીજા શૃંગ સુધી પહોંચે તો તેને તે તરંગે એક દોલન પૂરું કર્યું કહેવાય, બરાબર છે। એક દોલન તમે કયો
તો ધારો કે ઘણાએ ઘણાના ઘરમાં લોલક ઘડિયાળ તમે જોઈ હશે, બરાબર, કે જે આમથી આમ એનો જે લોલક હોય એમ થતો હોય, બરાબર. જેમ કે અહીંયાથી જો તમને સમજાવું, અહીંયા જગ્યા છે થોડી, જેમ કે ભાઈ આ તમારો દોલન છે, તો આ જે છે એ શું થતો હતો કે અહીંયાથી આમ થાય પછી અહીંયાથી પાછો આમ, ઓકે. તો આને એક દોલન ક્યારે સંપૂર્ણ કર્યો કહેવાય? તો કે ભાઈ જ્યાંથી સ્ટાર્ટ કરે ત્યાંથી આમ પૂરું કરે, બરાબર. તો આ એક દોલન, આ બીજું દોલન, આ ત્રીજું દોલન, આ ચોથું દોલન, બરાબર. એટલે શું થયું? તો કે જે બિંદુ થી સ્ટાર્ટ કર્યું ત્યાંથી ઘટતું 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 મિનિમમ થયું, પાછું વધતું 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 મેક્સિમમ થયું. એટલે મેક્સિમમ થી સ્ટાર્ટ કર્યું પાછું મેક્સિમમ આવી ગયું, તો આને શું કર્યું કહેવાય? એક દોલન કમ્પ્લીટ કર્યું કહેવાય. તો સેમ ટુ સેમ અહીંયા જ છે કે મેક્સિમમ દબાણ વાળા બિંદુ થી સ્ટાર્ટ કરો તરંગ તરંગ, તો એ ઘટતું 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 મિનિમમ થયું, પાછું વધતું 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 મેક્સિમમ થયું. તો કોઈ તરંગ અહીંયાથી અહીંયા સુધી પહોંચે તેને શું કહ્યું કહેવાય? એક દોલન પૂરું કર્યું કહેવાય. ફરીથી અહીંયાથી જો પાછું અહીંયાથી મેક્સિમમ થી સ્ટાર્ટ કર્યું મિનિમમ થયું, મિનિમમ થી પહોંચીને પછી મેક્સિમમ થયું, બરાબર. તો આને શું કહેવાય? તો કે એક દોલન. તો અહીંયાથી અહીંયા સુધી એને કેટલા દોલન પૂરા કર્યા? તો કે બે દોલન પૂરા કર્યા, બરાબર. તો એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે, ઓકે. અને હવે આપણે અહીંયા જોઈએ, હવે જગ્યા તો નથી અહીંયા, એક કામ કરો, પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી થોડું આપણે ભૂસી લઈએ અને આગળ વધીએ. ચાલ, આમાં કોઈને ડાઉટ હોય તો પૂછજો પાછા મને. થઈ ગયું ભાઈ? ઓકે, હા સર, ચાલો હું ક્લીન કરું છું. હું ખાલી આ જે ઉપરનો ગ્રાફ છે ને એ ક્લીન કરું છું, નીચેના ગ્રાફ ને આપણે કદાચ જરૂર પડે તો રાખીએ, આ જે છે ને આપણે ક્લીન કરીએ. તરંગ લંબાઈ ક્લીન કરી નાખીએ. ઓકે, હવે આપણે નેક્સ્ટ જે ગુણધર્મ છે, નેક્સ્ટ જે વ્યાખ્યા છે આપણે જોવાની છે, આવર્તકાળ. તો આવર્તકાળ કોને કહેવાય? તો કે બેટા કોઈ પણ તરંગ છે, કોઈ પણ તરંગ એ એક દોલન પૂરું કરવા માટે જેટલો સમય લે એ સમયને તેનો આવર્તકાળ કહેવાય. ફરીથી કહું છું, કોઈ પણ તરંગ એક દોલન પૂરું કરવા માટે, એક દોલન પૂરું કરવા માટે જેટલો સમય લે તે સમયને શું કહેવાય બેટા? આવર્તકાળ કહેવાય. એ આપણે લખીએ અહીંયા કે કોઈ તરંગે એક દોલન પૂરું કરવા માટે લીધેલ સમયને તે તરંગનો આવર્તકાળ કહે છે. આવર્તકાળનો સંકેત કેપિટલ ટી છે. શું છે ભાઈ? કેપિટલ ટી. અને આનો એસઆઈ એકમ શું છે ભાઈ? તો કે આ સમય છે, તો સમયનો એસઆઈ એકમ શું હોય? તો કે સેકન્ડ. તો આમ આવર્તકાળ નો એસઆઈ એકમ શું છે ભાઈ? સેકન્ડ. એન્ડ નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આવૃત્તિ એટલે કે મ્યુ તથા આવર્તકાળ એટલે કે ટી વચ્ચેનો સંબંધ.
બરાબર, તો એ સંબંધ કયો છે ભાઈ? તો કે સંબંધ આ છે, મ્યુ બરાબર એક ના છેદમાંથી. શું છે ભાઈ? મ્યુ બરાબર એક ના છેદમાં ટી. ઓકે, આ યાદ રાખજો કે આવૃત્તિ અને આવર્તકાળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. સંકેતમાં નો યાદ રાખવો હોય તો આમ યાદ રાખી લ્યો, વર્ડમાં, કે આવૃત્તિ બરાબર એક ના છેદમાં આવર્તકાળ. ખૂબ કામનું છે આ રિલેશન, બરાબર. ઓકે, એટલે ફરીથી રિપીટ કરું, આવર્તકાળ એટલે શું? તો આવર્તકાળ એટલે કોઈ પણ તરંગે એક દોલન પૂર્ણ કરવા માટે લીધેલ સમયને એ તરંગનો આવર્તકાળ કહે છે, બરાબર. એટલે કે એક દોલન એટલે શું ભાઈ? તો કે જે બિંદુએ દબાણ મેક્સિમમ હોય, સંઘનન મેક્સિમમ હોય, તે બિંદુથી શરૂ કરી એનું જે ક્રમિક પાછું જે શૃંગ હોય, બે ક્રમિક શૃંગ, બરાબર, એક શૃંગ થી બીજા ક્રમિક શૃંગ સુધી કોઈ તરંગ પહોંચે તો એને એક દોલન પૂરું કર્યું કહેવાય. એટલે અહીંયાથી શરૂ કરી અને અહીંયા પહોંચવા માટે આ તરંગ જેટલો સમય લે, એ સમયને બેટા આ તરંગનો આવર્તકાળ કહેવાય. ધારો કે બેટા આ સમયથી 2 સેકન્ડ હોય તો આનો આવર્તકાળ શું થાય ભાઈ? તો આનો આવર્તકાળ થાય બેટા 2 સેકન્ડ, એટલે ટી બરાબર 2 સેકન્ડ, બરાબર. અને આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ શું છે? તો કે આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. એટલે મ્યુ બરાબર એક ના છેદમાં ટી, અને સંકેત થી નો યાદ રાખવું હોય તો આવૃત્તિ બરાબર એક ના છેદમાં આવર્તકાળ, બરાબર. ચાલો આગળ વધીએ. તો હવે આપણે એક નવો વર્ડ શીખવાનો છે, નવો શબ્દ કે જેને પીચ કહેવામાં આવે છે, બરાબર. કોઈ મ્યુઝિકમાં વધારે ઇન્ટરેસ્ટેડ હોય ને બેટા, કોઈ જે મ્યુઝિશિયન હોય અથવા કોઈ સિંગર હોય, તો એના માટે બેટા આ વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે ઘણી વાર જોયું હશે કે ઘણા ઇન્ડિયન આઈડિયલ ને આવા બધા શો આવે છે સારેગામાં પાને, તો એમાં તમે ઘણી વાર સાંભળ્યું હશે કે આ હાઈ પીચ ઉપર ગાય છે, આ લો પીચ ઉપર ગાય છે, બરાબર છે ભાઈ. પીચ શું છે બેટા? તો કે પીચ છે ને એ ધ્વનિ નું જે ભણવાનું આવે છે, ધ્વનિ ને રિલેટેડ જે સ્ટડી કરવાનું આવે છે, એમાંનો એક ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, બરાબર. તો કોઈ પણ બેટા બે, સપોઝ તમે વિચારો કે વાયોલિન છે અને વાંસળી છે, વાયોલિન અને વાંસળી એ બંનેની આવૃત્તિ સેમ છે, બરાબર છે. બંનેની આવૃત્તિ કેવી છે? સેમ છે. પરંતુ એ જો તમારા કાને અથડાય ને બેટા, તો તમને ખબર, ક્લિયરલી ખબર પડે કે આ વાયોલિન વાગે છે અને આ વાંસળી વાગે છે. તો એ ખબર કેમ પડી? કોઈ પણ બે સમાન આવૃત્તિ ધરાવતો અવાજ તમારા કાને અથડાય તો તમને તરત ડિફરન્સ ખબર પડે કે ભાઈ આ થી વાયોલિન નો અવાજ છે, તો આ વાંસળી નો અવાજ છે, તો આ બેન્જો નો અવાજ છે, તો આ ગિટાર નો અવાજ છે. તો એ બેટા એ ધ્વનિ સાથે પીચ નામનો ગુણધર્મ સંકળાયેલો છે, એ લીધે તમને ખબર પડે છે. તો યાદ રાખો બેટા કે કોઈ ધ્વનિ છે, જો એની આવૃત્તિ વધારે હોય તો એની પીચ વધારે કહેવાય, અને કોઈ ધ્વનિ કે જેની આવૃત્તિ લો હોય, ઓછી હોય, તો એની પીચ છે એ ઓછી કહેવાય. તો યાદ રાખવાનું કે જેની આવૃત્તિ વધારે, બરાબર છે, એની પીચ વધારે. જેની આવૃત્તિ ઓછી, એની પીચ કેવી હોય ભાઈ? ઓછી હોય, બરાબર છે. તમે સિમ્પલ બેટા, હું આ બોર્ડ છે એના ઉપર આમ મુક્કો મારું છું, પણ જોરથી નથી મારતો, ધીરેથી મારું છું. તો જો અવાજ આવ્યો આમ, બરાબર, અને આમ જોરથી મારું તો વધારે અવાજ આવશે. તો જો ઓછું જોરથી વાપરું તો એને લો પીચ નો ધ્વનિ ઉત્પન્ન થયો કહેવાય, અને આમ જોરથી મારું તો એને હાઈ પીચ નો ધ્વનિ ઉત્પન્ન થયો કહેવાય. ઘણી વાર બેટા જે જોર જોરથી અવાજ આવતો હોય, જેને તમે ઘણી વાર ઘોંઘાટ કહો છો, એ હાઈ પીચ નો ધ્વનિ હોય, બરાબર. બરાબર, હાઈ પીચ ઉપર તમે ઘણી વાર સાંભળ્યું હશે કે કોઈ ઇન્ડિયન આઈડલ તમે જોતા હોય જનરલી, તો એમ કહેતો હોય કે આ હાઈ પીચ ઉપર બહુ સોંગ છે, હાઈ પીચ ઉપર ગાયેલું છે, બરાબર. ત્યાં અવાજ છે એ ગરમ થઈ જાય ઘણી વાર, તો એટલું જોરથી ગાવું પડે કે જેથી હાઈ પીચ ઉપર જવા માટે જોરથી ગાવું પડે, બરાબર. અવાજ છે એ બહુ જોરથી આવવો જોઈએ, તો એ હાઈ પીચ વાળો સોંગ છે. લો પીચમાં બેટા અવાજ છે એ ઓછો આવે, આવૃત્તિ છે, ફ્રિકવન્સી છે એ ઓછી હોય, બરાબર.
પીચ છે ડાયરેક્ટલી આવૃત્તિ સાથે સંકળાયેલો ગુણધર્મ છે. જે ધ્વનિની આવૃત્તિ વધારે એની પીચ વધારે, જે ધ્વનિની આવૃત્તિ ઓછી એની પીચ ઓછી. બરાબર છે, યાદ થયું કે નહીં? ઓકે. અને પછી સંગીતે બેટા ઘણા બધા પ્રકારના હોય છે ધ્વનિ. તે તો આમાં તમારી ટેક્સ્ટબુકમાં જ લખ્યું છે કે જે તમને બેટા સુખમય અનુભવ આપે એવો ધ્વનિ, એવો ધ્વનિના તરંગો કે જે તમને સુખમય અનુભવ આપે, કે તમને સાંભળવાની મજા આવે. ઘણા સોંગ એવા હશે બેટા, ઘણા ઘણા જે નજમો એવી હશે બરાબર, કે જે તમે સાંભળો તો તમને મજા આવે, તમે આમ આમ કહેવાય ને ખુશ ખુશ થઈ જાઓ. તો જે ધ્વનિ સુખનો અનુભવ આપે એ ધ્વનિ ને ટોન કહેવાય. શું કહેવાય? ટોન. બરાબર છે કે આ ટોનમાં ગાય છે. ઓકે. અને બીજું એક યાદ રાખો કે અલગ અલગ આવૃત્તિ ધરાવતો મિશ્ર ધ્વનિ, ફરીથી કહું છું, અલગ અલગ આવૃત્તિ ધરાવતો મિશ્ર ધ્વનિ, આવા ધ્વનિને સ્વર કહેવાય. બરાબર. તો આ બે વર્ડ યાદ રાખવાના છે તમારે. ટોન કોને કહેવાય અને સ્વર કોને કહેવાય? તો ટોન એટલે શું ભાઈ? તો કે એવો ધ્વનિ કે જે તમને સુખમય અનુભવ કરાવે, કે તમને એ ધ્વનિ સાંભળવાની મજા આવે, તો એ ધ્વનિને શું કહેવાય? તો કે ટોન કહેવાય. અને એવો ધ્વનિ કે જે અલગ અલગ આવૃત્તિનું મિશ્રણ હોય, તો એવા ધ્વનિને શું કહેવાય? સ્વર કહેવાય. બરાબર. તો કોઈ સિંગિંગમાં બેટા આગળ વધતું હોય ને, તો તમે ઘણી વાર જોયું હશે કે તમારું આ સ્વર અહીંયા લાગ્યું નથી સરખી રીતે. અને ઘણા કે સ્વર લગાડવું અઘરું. સ્વર લગાડવું એટલે અઘરું બેટા કે એક જ સમયે તમારે અલગ અલગ આવૃત્તિ ધરાવતો અવાજ ઉત્પન્ન કરવો પડે. જો અત્યારે હું બોલી રહ્યો છું બેટા, તો અત્યારે હું બોલું છું તો એ કેવું છે કે અત્યારે હું એક જ આવૃત્તિથી બોલું છું. બરાબર. તો જયારે મારે તમે અલગ અલગ આવૃત્તિથી બોલવું હોય તો એ અઘરું કહેવાય. તો એટલે જ તે સ્વર થી ગાવું છે એ થોડું કેવું છે? અઘરું. સ્વર એટલે શું? તો કે અલગ અલગ આવૃત્તિ ધરાવતો મિશ્ર ધ્વનિ, એને કહેવાય સ્વર. આ ખબર પડી કે નહીં? હા સર. બરાબર. ઓકે. અને હવે છેલ્લું આપણે એક વર્ડ રહી ગયો જેને આપણે કંપ વિસ્તાર કહીએ છીએ. આ વર્ડ પૂરો કરીએ એટલે તમારા ધ્વનિના તમામ ગુણધર્મો આવી ગયા. કંપ વિસ્તાર એટલે શું? આ ધ્યાન રાખો. તો કોઈ પણ એક બાજુ આવેલા, આ જો બેટા, આ જે ધ્વનિનું તરંગ છે એ બે બાજુ વેચાયેલું છે. એક તમે જોવો બેટા તો એક ઉપરની બાજુ વેચાયેલું છે અને એક નીચેની બાજુ વેચાયેલું છે. બરાબર. ઉપરની બાજુ જે મેક્સિમમ વેલ્યુ હોય એને આપણે શૃંગ કહીએ છીએ, અને જે નીચેની બાજુ હોય એને આપણે ગર્ત કહીએ છીએ. તો કોઈ પણ જે તરંગ છે એની એક બાજુ આવેલ જે ટોચના બિંદુ હોય, ટોચની જે કિંમતો હોય એ કિંમતોની સરેરાશ કિંમતને કંપ વિસ્તાર કહે છે. બરાબર. કે ધારો કે અહીંયા કોઈ એક મૂલ્ય હોય, અહીંયા કોઈ એક મૂલ્ય હોય, અહીંયા કોઈ એક મૂલ્ય હોય, એટલે કે એક જ બાજુના તમારે ટોચના બિંદુઓ લેવાના, કોઈ પણ એક બાજુના. જો નીચેના લેવો તો નીચેના લેવાના, અને ઉપરના લેવો તો ઉપરના લેવાના. જેટલા પણ બેટા મેક્સિમમ સંઘનન વિસ્તાર ધરાવતો બિંદુઓ હોય તે બિંદુની સરેરાશ કિંમતને, તે બિંદુની એવરેજ વેલ્યુને તે તરંગનો શું કહેવાય? કંપ વિસ્તાર કહેવામાં આવે છે. બરાબર. તો આ હતું કંપ વિસ્તાર. તો આજના લેક્ચરમાં આપણે ટોટલ કેટલા વર્ડ જોયા ભાઈ? તો જો અહીંયા હું લખું છું ટોટલ વર્ડ, પેલા આનું ચાલો એક ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેતો, એટલે આ ક્લીન કરીને આપણે આજના લેક્ચરમાં જેટલા પણ વર્ડ જોયા છે, જેટલા પણ શબ્દો જોયા છે, એકવાર રિવાઇઝ કરી લઈએ. થઈ જાય એટલે કેજો. સર એક મિનિટ રાખજો. ઓકે. સર ફેરબુકમાં લખવાનું છે ગ્રાફ આ દોરવાનો? ફેરબુકમાં છે ને, તમારે ટેક્સ્ટબુકમાંથી, ફેરબુકમાં તો નથી લખવાનું, એ તો હું તમને આપીશ આનું પીડીએફ બનાવીને, પણ હોમવર્કમાં તમારે ટેક્સ્ટબુકમાંથી ધ્વનિના ગુણધર્મો કરીને જે કોન્સેપ્ટ છે એ લખવાનો છે ટુ ટાઈમ. એ કોન્સેપ્ટ છે કયો છે કહું તમને?
12.2.3 જો 12.2.3 છે ધ્વનિ તરંગોના ગુણધર્મો જોયું હા એ લખવાનું છે હોમવર્કમાં આકૃતિ દોરવાની છે કે નહીં સર હા બેટા